स्टूडेंट्स आपणे इंग्लिश में गया लेक्चर में यूनिट वन जोयुं हतुं सप्लिमेंटरी रीडिंग में। आज आप यूनिट टू जोईशुं, तेनुं नाम छे पीटर ध ईटर। बराबर, यूनिटनी शुरुआत करता पहेला आपणे तेना स्पेलिंगो समझी लईए। जुओ, टू कम्प्लेन एटले फरियाद करवी, स्टमक एच एटले पेटनो दुखावो। स्टमक एटले पेट थाय ने एच एटले दुखावो, स्टमक एच पेटनो दुखावो। इन्क्वायर एटले पूछताछ करवी, सीवियर एटले सखत अतिशय, नेचरल एटले स्वाभाविक, गो मेड एटले पागल थई जवू, मेडिसिन एटले दवा। ओके, थोड़ाक स्पेलिंग छे, आपणे पाठ समझिए शुं कहे छे तेमां आपणे जोईए। Once Moto goes to a doctor and complains that he has stomachache, pain in stomach. The doctor require of him. એટલે એક વખત મોટો ડોક્ટર પાસે જાય છે અને ફરિયાદ કરે છે કે મને પેટમાં દુખે છે. ડોક્ટર તેની પૂછપરછ કરે છે. ડોક્ટર સેઈડ, હેલો મોટુ, હાઉ આર યુ? ડોક્ટર કહે છે કે હેલો મોટુ, કેમ છે? મોટુ કહે છે નોટ સો વેલ સર, એટલે કે મોટુ કહે છે સાહેબ બહુ સારું નથી. ડૉક્ટર કહે છે વોટ ઇઝ રોંગ વિથ યુ મોટુ, તને શું થાય છે મોટુ? મોટુ સેડ સર આઈ હેવ સિવિયર એન્ડ વેરી મચ એક્સ્ટ્રીમ સ્ટમક એચ. મોટુ કહે છે મને પેટમાં સખત દુખે છે. ડૉક્ટર સેડ વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ, ગઈકાલ રાતે શું ખાધું હતું? મોટુ સેડ સર આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચીસ, માત્ર 3 સેન્ડવિચ. ડૉક્ટર કહે છે એટ વોટ ટાઈમ, કેટલા વાગે? મોટુ સેડ એટ 10 o'clock, 10 વાગે. ડૉક્ટર સેડ વાય સો લેટ, આટલું મોડું કેમ? મોટુ સેડ બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. કારણ કે મારા ઘરે કેટલાક મહેમાન હતા અને મારી મમ્મીએ પહેલાં તેમના માટે ઢોસા બનાવ્યા હતા. ડૉક્ટર સેડ ડીડ યુ ઈટ એની ઢોસા? ડૉક્ટર કહે છે તે એક ઢોસો ખાધેલો? મોટુ સેડ સર આઈ ડોન્ટ લાઈક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. સાહેબ મને ઢોસા બહુ ભાવતા નથી, આથી મેં ફક્ત 2 ઢોસા જ ખાધેલા. મોટુ સેડ સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા વેન વી ઓલ હેડ સ્નેક્સ અલ્પાહાર ઇન ધ ગાર્ડન એટ 7 PM એન્ડ સો આઈ વોઝ વેરી હંગ્રી. એટલે કહે છે, ડૉક્ટર કહે છે તને ઢોસા ભાવતા નથી તો પછી કેમ બે ખાધા? તો મોટું કહે છે મેં એવું એટલા માટે કર્યું કે સાંજે 7 વાગે બગીચામાં અમે નાસ્તો કર્યો ત્યારે મેં એક જ પિઝા ખાધેલો એટલે મને બહુ ભૂખ લાગી હતી. એટલે પિઝા ખાધો, પછી 2 ઢોસા ખાધા, પછી 3 સેન્ડવિચ. હવે તો બીજું કંઈક આવશે. ડૉક્ટર સે વોટ હેડ યુ ટેકન 1 પિઝા બિફોર યુ એટ ઢોસા? ડૉક્ટર કહે છે શું તે ઢોસા ખાધા તે પહેલાં એક પિઝા ખાધેલો? મોટુ સેડ યસ સર, હા સાહેબ. ડૉક્ટર સેડ સો યુ એટ 1 પિઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ, રાઇટ? ડૉક્ટર કહે છે તે 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી, ખરું ને? મોટુ કહે છે યસ સર, હા સાહેબ. ડૉક્ટર સેડ ધેન યોર સ્ટમક એજ ઇઝ નેચરલ, તો તને પેટમાં દુખે સ્વાભાવિક છે. આટલું બધું ઠૂસી જાય તો પેટમાં તો દુખાવાનું જ હતું. મોટુ સેડ બટ સર આઈ હેવ નોટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બિયર્ડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. મોટુ કહે છે પણ સાહેબ આજે સવારે 1 ગ્લાસ ભરીને દૂધ, બ્રેડ અને બટર ખાધા પછી મેં કંઈ ખાધું નથી. જો પાછું પેટમાં દુખાયું તો આજે આટલું રાતે ખાધું તો બી આજે સવારે આખો ગ્લાસ ભરીને દૂધ પી ગયો, બ્રેડ બટર ખાઈ ગયો. આગળ ડૉક્ટર કહે છે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, ઓ મોટુ આઈ વિલ ગો મેડ બીકોઝ મેડ લોસ સેન્સ એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ ટેક ધીસ મેડિસિન સમથિંગ વી ડ્રિંક ઓર ઇટ વેન સીક એન્ડ ગો અવે. ડૉક્ટર કહે છે દૂધ, બ્રેડ અને બટર અને મોટુ જો હવે કંઈ પણ બોલ્યો છે ને તો હું પાગલ થઈ જઈશ અને મારીશ પણ.
તને એટલે તારું હું તને મારીશ, લે આ દવા લે અને અહીંથી ભાગ. મોટું સેટ, થેન્ક યુ સર, શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગરી સ્ટમક? હજુ તો જો શું કહે છે. મોટું કહે છે, તમારો આભાર સાહેબ, આ દવા લઉં તે પહેલાં મારે કંઈ ખાવું જોઈએ? જો હું ભૂખ્યા પેટે લઉં તો કોઈ નુકસાન તો નહીં કરે ને? ધ ડૉક્ટર લુક્સ એટ મોટું એંગ્રીલી એન્ડ મોટું ક્વિકલી ફાસ્ટ સ્વીપલી એન્ડ રેપિડલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. ડૉક્ટર ગુસ્સેથી મોટુંની સામે જોઈ રહ્યો, મોટું ઝડપથી બહાર નીકળી જાય છે. આટલું બધું ખાઈ ગયો તો બી હજુ કહેશે કે ગોળી દવા લેતા પહેલાં કંઈ ખાવાનું? નોન સેન્સ. જોઈએ, ચલો હવે એક્સરસાઇઝ. આપણે એક્સરસાઇઝમાં શું કહે છે, ક્વેશ્ચન 1A, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, આઈ હેડ બ્લેન્ક હેડેક યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. તો સિવિયર, આઈ હેડ સિવિયર એટલે કે સખત દુખાવો થતો હતો એટલા માટે. સેકન્ડ, આઈ વિઝિટેડ અ યજ્ઞ ઇન ધ મોર્નિંગ. ધ બ્રાહ્મિન્સ વેર, શું આવશે? ચેન્ટિંગ મેન્ટ્રસ, એનો મતલબ થશે મંત્રનો ઉચ્ચારણ કરતા હતા યજ્ઞમાં. શું કરે બ્રાહ્મણ? મંત્રનો ઉચ્ચારણ કરે. ત્રીજો, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ. તમારો સમય બરબાદ કરશો નહીં, નકર લાઈફમાં સફળતા મળશે નહીં, તો વેસ્ટ. ચોથું, ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ અ લર્ન મેન હુ રોટ મેની બુક્સ. એટલે કે ડૉક્ટર રાધાકૃષ્ણ હતા, એ લર્ન મેન હતા અને તેમણે ઘણી બધી બુકો પણ, પુસ્તકો પણ લખેલી છે. બી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પહેલું, ધ ડૉક્ટર ટોક્સ વિથ મોટુ એટ હિઝ હોસ્પિટલ. ડૉક્ટર મોટુ જોડે વાત ક્યાં કરતા હતા? તેમના ક્લિનિક ઉપર, દવાખાને. બીજું, મોટુ હેડ સ્ટમક એચ બીકોઝ ઓફ ઓવર ઇટિંગ. પેટમાં કેમ દુખાતું હતું? ઓવર ઇટિંગનો મતલબ થાય છે વધારે પડતું ખાવાને લીધે. તમારે એક્ઝામમાં ઢોસા કે લોસ ઇટિંગ લખવાનું નથી. ત્રીજું, મોટુ ઇઝ અ કેરલેસ પેશન્ટ. કેવો હતો? કેરલેસ હતો. જો એને કેર હોત પોતાના શરીરની તે આટલું બધું ખાતા જ નહીં. ચોથું, મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ મોટુ એટ ઓન ધેટ ડે. મોટુએ એ દિવસોએ શું ખાધું હતું એની લિસ્ટ બનાવો. તો શું ખાધું હતું? પીઝા, ઢોસા, સેન્ડવિચ, મિલ્ક, બ્રેડ અને બટર. બરાબર. પાંચમું, લાસ્ટ, મેક અ લિસ્ટ ઓફ યોર 5 ફેવરેટ ઇટેબલ્સ. તમને ગમતી 5 વસ્તુના નામ લખો. હવે જો મેં અહીંયા કાઢી મારી રીતે લખ્યું છે, તમે આમાં ચેન્જીસ કરવા હોવ તો તમે કરી પણ શકો છો. પાંચમા પ્રશ્નમાં તમે તમારી રીતે, તમને જે 5 વસ્તુ ખાવતી હોય તે તમે લખી શકો છો. એટલે છે સમોસા, સેન્ડવિચ, હાંડવા, ઢોકળા અને દાળ ઢોકળી. ઓકે, અહીંયા આગળ આપણું સેકન્ડ યુનિટ પણ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન જોઈશું. તમારી નોટબુકમાં સ્પેલિંગ અને એક્સરસાઇઝ લખી દેવાની. ઓકે, થેન્ક યુ.